વેલકમ ટુ અવર ચેનલ બેબી ક્રિષ્ના જર્ની એન્ડ ફેમિલી. આજે આપણે જોશું ગુજરાતની સરકારી શાળાઓમાં ઉજવાતો કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ. આ કાર્યક્રમ આખા ગુજરાતની સરકારી શાળાઓમાં એક સરખી જ ગાઈડલાઈન મુજબ ઉજવાય છે, માત્ર સ્થળ અને લોકો જ બદલે છે. આ વર્ષે પ્રારંભમાં જે 26 જૂન ગુરુવારના શુભ દિને અમે પણ આ કાર્યક્રમ ઉજવ્યો તેની યાદી રહે તે માટે આ વિડીયો રજૂ કર્યો છે. યા દેવી સર્વભૂતેષુ વિદ્યારૂપેણ સંસ્થિતા નમસ્તસ્યે નમો નમઃ. બધી તૈયારીઓ કમ્પ્લીટ થઈ ગઈ છે અને હવે ગરમીમાં શેકાઈ રહ્યા છીએ, મહેમાનોની રાહ જોઈ રહ્યા છીએ. અમારી શાળામાં મહેમાનશ્રીઓ પધાર્યા તે સૌ વડીલોનું શાબ્દિક સ્વાગત કર્યું. આપણા વોર્ડના કોર્પોરેટર શ્રી દીપ પ્રાગટ્ય કરી અને આ કાર્યક્રમનો પ્રારંભ કર્યો. પાંચ વર્ષના બાળકોને બાલવાટિકામાં અને જેને 6 વર્ષ પૂર્ણ થયા હોય તેવા બાળકોને ધોરણ 1માં કુમકુમ તિલકથી સ્વાગત કરી અને પ્રવેશ અપાવ્યો. આ પછી વિદ્યાર્થીનું સ્વાસ્થ્ય અને પર્યાવરણ વિશે જે અમૃત વચનો આવે છે તેમાં મેં ગાઈડન્સ આપ્યું હતું, એટલે તે થોડું વધારે રાખ્યું છે. આપણા સ્વાસ્થ્ય અને પર્યાવરણનું રક્ષણ એક સાથે થાય છે. વૃક્ષો વાવો, પર્યાવરણ બચાવો અને સ્વાસ્થ્ય સુધારો. આ સૂત્ર આજે પણ આપણા માટે ઓક્સિજન પ્રદાન કરે છે. એવું કહેવાય છે કે દરેક વ્યક્તિએ જીવનમાં એક વૃક્ષ તો વાવવું જ જોઈએ, કારણ કે વૃક્ષ આપણને જીવનભર એક સાચા મિત્રની જેમ મદદ કરે છે. આજે જોવા જઈએ તો હવામાનનું ચક્ર જાણે કે ખોરવાઈ ગયું છે. ક્યારેક વરસાદની મોસમમાં પણ વરસાદ પડતો નથી. વૃક્ષો અને છોડ વરસાદને આકર્ષે છે. વરસાદ એ આપણા જીવનની સૌથી મહત્વની વસ્તુ છે. તો વૃક્ષો વાવો, પર્યાવરણ બચાવો અને સ્વાસ્થ્ય સુધારો. આ સૂત્ર આજે પર્યાવરણની જાળવણી માટે જીવન મંત્ર બનાવવાની જરૂરિયાત છે. અસ્તુ, ભારત માતા કી જય. હવે ધોરણ 3-8માં જેનો પ્રથમ નંબર આવ્યો તેને ઇનામ આપી અને પ્રોત્સાહિત કર્યા. પછી મહેમાનશ્રીએ વાલીઓ અને વિદ્યાર્થીઓને સંબોધિત કરી આશીર્વચનો આપ્યા. અને છેલ્લે શાળાના પ્રિન્સિપાલ શ્રી દ્વારા આભાર વિધિ કરી અને અંતે વૃક્ષારોપણ અને વાલી મીટિંગ પણ. અને આ બાળકો કેટલા ખુશ છે અને અમે પણ. તો આ કાર્યક્રમને હવે આવતે વર્ષે ફરી આવજો. અને ઘરે આવીને જોયું મારી આ 3 વર્ષની ટેલેન્ટેડ બેબી તેની પ્રતિભા નિખારી રહી છે. લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો. બાય.